નર્મદાના કેવડિયા ખાતે બહારથી લાવેલા પ્રાણીઓને વાતાવરણ માફક આવ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બહારથી વિવિધ પ્રાણીઓ લાવવામાં આવ્યા હતા જેમાં હરણને અહીંનું વાતાવરણ ખૂબ જ માફક આવી રહ્યું છે જેથી જંગલ સફારીમાં વર્ષ બે હજાર વીસમાં હરણના સિત્તેર બચ્ચા ઉજન્યા જંગલ સફારીમાં આવતા પ્રાણીઓમાં હરણના બચ્ચાઓ પ્રત્યે ખૂબ જ આકર્ષણ જોવા મળી રહ્યું છે હાલ ગાઈડલાઇનના પાલન સાથે પ્રવાસીઓ હરણના બચ્ચા સાથે મસ્તી કરી આનંદ માણી રહ્યા છે પરંતુ બે હજાર એકવીસમાં મુક્તિ મળે તેવા પ્રવાસીઓ રાખીને બેઠા છે આપણે અહીંયા જંગલ સફારી જોવા આવ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીકમાં અલગ અલગ જગ્યાએ બહુ સુંદર વ્યવસ્થાઓ છે અને ખાસ કરીને મેં જોયું અત્યારે આપણે જ્યાં ઊભા છે તો હરણ છે સ્પોટેડ ડીયર એ સ્પોટેડ ડિયરના ઘણા બધા બચ્ચા થઈ ગયા છે એનો અર્થ એમ છે કે હવે આ બધા પ્રાણીઓને ધીમે ધીમે એની ક્લાઇમેટ ફાવવા માંડી છે અને એનું બ્રિડિંગ એનું વ્યવસ્થા બધી સારી હોવાને કારણે હું એમ માનું છું કે આની સંખ્યા વધે છે જે ભૂતકાળમાં આપણે આટલી બધી સંખ્યા નહોતી એટલે એક રીતે આ ઝૂ ઉપરાંત એક બ્રિડિંગ સેન્ટર હોય એની પણ ગરજ સારા છે અને બધા જાનવર પ્રાણીઓની વ્યવસ્થા સારી રહેતી હશે એને કારણે વસ્તી વધારો પણ દેખાય છે આપણને नए साल 2021 में हम लोग इधर आए हैं तो यहाँ पर हमने स्टेचू ऑफ यूनिटी देखा लेजर शो भी बहुत अच्छा है अरेंजमेंट भी बहुत अच्छे किए गए हैं उसके बाद हम इधर जंगल सफारी में आज आए हैं तो मतलब यहाँ पर बहुत ज्यादा एनिमल्स देखने को मिले हैं इतनी जंगल सफारी किए कहीं भी देखने को नहीं मिलते और अरेंजमेंट भी बहुत अच्छा किया गया है मोदी जी के द्वारा बहुत ही अच्छा लग रहा है यहाँ पर घूम के दो में यही है कि कोरोना चला जाए और सब कुछ अच्छा ही अच्छा हो गो कोरोना गो हम लोग सागर से आए हैं एमपी से और यहाँ पे सुना कि जंगल सफारी है तो हम लोग यहाँ पे आए देखने के लिए क्योंकि नौ वर्ष है आप सभी के लिए शुभकामनाएं नए 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 वर्ष की बहुत बहुत शुभकामनाएं यहाँ पे आके लगा कि हाँ जरूरी है कितना कि अपन अपने जानवरों का संरक्षण कर रहे हैं और उनकी इतनी केयर कर रहे हैं इस प्रकार की जो वायु अपन को ये क्या बोलते हैं वातावरण जो मिला है इन पक्षियों के लिए पशुओं के लिए जे मोदी जी ने बहुत ही अच्छा काम किया है विजय रूपाणी जी ने बहुत अच्छा काम किया है और ऐसे ही देश में सब जगह पे ऐसा काम होना चाहिए ताकि अपन को पशु पक्षियों के लिए अपन अच्छी तरीके से पूरे देश में संरक्षण दे सके हम ये अभी 2021 में कामना करते हैं कि ये सभी के लिए पूरे विश्व के लिए बढ़िया से बढ़िया जाए और अभी हम ये स्टेच्यू ऑफ यूनिटी घूमने आए बहुत अच्छी व्यवस्थाएँ यहाँ पे करी गई हैं वर्ड का सबसे बड़ा प्रतिमा सरदार पटेल साहब की है वो बहुत ही अच्छी है लेजर शो अच्छा रहा और यहाँ पे वैली ऑफ फ्लावर्स इतने गार्डन बनाए गए हैं और ये अभी हम आज ये जंगल सफारी कर रहे हैं यहाँ पर व्यवस्थाएँ सारी बहुत वर्ल्ड क्लास करी गई हैं

ચિત્તલની તો આ જે ચિત્તલ છે એટલે કે હરણ છે એ હરણ અહીંયા લગભગ આઠ થી દસ હતા પરંતુ છેલ્લા ચાર મહિનામાં જ સિત્તેર જેટલા ચિત્તલ અને આ હરણાવો વધારો થઈ ગયો છે એટલે કહી શકાય કે આ જે હરણ છે એ એ હરણની જાતિને જે જે વાતાવરણ વાતાવરણ છે 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 કુદરતી માફક આવી રહ્યું અને કારણે જ આ હરણાઓ હરણાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને પ્રવાસીઓનું તેઓ આકર્ષણ પણ બની રહ્યા છે અને તેને કારણે જ ખાસ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવનાર પ્રવાસીઓ જંગલ સફારીની અવશ્ય મુલાકાત લે છે જયેશ દોશી જી મીડિયા નર્મદા તો આ સાથે સમાચાર ગુજરાતમાં અત્યારે બસ આટલું જ રાજ્ય સહિત દેશ દુનિયાની તમામ મહત્વની ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ઝી ચોવીસ કલાક સાથે થોડી જ વારમાં જુઓ સુરવંદના